સાબુના ફીણ અને બબલ્સનું વિજ્ઞાન. સાબુ અને પાણી ભેગા થાય એટલે ફીણ વળે. ફીણ એ સૂક્ષ્મ પરપોટા છે. સાબુ ગમે તે રંગનો હોય પણ તેના ફીણ હંમેશા સફેદ બને છે. પરપોટા પારદર્શક હોય છે. પારદર્શક વસ્તુને રંગ હોતો નથી. સાબુના પાણીમાં ભૂંગળી વડે હવામાં ઉડાડતા બબલ્સ એ બાળકોની લોકપ્રિય રમત છે. પાણીની પાતળી સપાટીના હવામાં ઉડતા બબલ્સ જોવાની મજા પડે છે. બબલની દિવાલ એકદમ પાતળી હોવા છતાં એ ત્રણ પડની બનેલી હોય છે. સાબુના અણુઓની બે દિવાલ વચ્ચે પાણીનું પડ હોય છે. સાબુના મોલેક્યુલ કે રેણુઓ એવી ખાસિયત ધરાવે છે કે તેનું માથું હંમેશા પાણી તરફ રહે, એટલે બધા રેણુઓ કતારબંધ દિવાલ બનાવે છે. દિવાલનું ક્ષેત્રફળ લઘુત્તમ રાખવા તે ગોળાકાર બને છે. હવામાં ઉડતા બે બબલ્સ એકબીજાને સાથે અથડાય ત્યારે 120 અંશના ખૂણે ચોંટી જાય છે અને બંને સાથે હવામાં તરે છે. વાતાવરણની ગરમીથી અણુનું બાષ્પીભવન થાય ત્યારે બબલ્સ તૂટી જાય છે. બબલ્સને લાંબો સમય હવામાં તરતા રાખવા હોય તો સાબુના પાણીમાં થોડું ગ્લિસરીન ઉમેરાય છે. ગ્લિસરીનથી પાણીનું બાષ્પીભવન ધીમું પડે છે. આનંદ મેળામાં ઘણા ફેરિયાઓ બબલ્સ ઉડાડવાનું પ્રવાહી વેચતા જોવા મળે છે. તેમાં કેટલાક અન્ય રસાયણો પણ હોય છે.